जिला पंचायत ने कुल 36 बैठकों माटे भाजपे उम्मेदवारों नामनी जाहेरात करी छे। अपनी साथे राजेशभाई डांगर जोड़ाया छे देरडी कुंभाजी बैठक पर। गए वक्त कांग्रेस ना उम्मेदवारे कई एवी कचास राखी जे तमे पूरी करशो? खरेखर साहेब, कांग्रेस ना उम्मेदवारे कोई पण जातना काम करेला छे नहीं। हवे जे अमारी नवी बोली आवता संपूर्ण काम 100% अमे बधा पूरा करशुं, ए अमने पूरो विश्वास छे। રાજેશભાઈ, જે પ્રકારે લોકો તમને મત આપશે, શા માટે રાજેશભાઈને મત આપે, તમે લોકોને શું અપીલ કરશો? સૌ લોકોના વિશ્વાસથી અમે આગળ આવેલા છીએ, હરેક સમાજને ભેગો રાખી અને અમે મત માગવા નીકળશું અને સૌ લોકો અમારી સાથે છે, હરેક સમાજના આગેવાનો સાથે અમે ફોર્મ ભરવા આવ્યા છીએ અને સૌના કામ કરશું, એ જ કામ અમારું। ચોક્કસથી વિકાસના કામની જો વાત કરવામાં આવે તો ગામમાં એવા ક્યાં કામ છે જે હજુ સુધી થયા નથી? ખરેખર તો રોડ રસ્તા, ભૂગર્ભ ગટરો, એકબીજા ગામને જોડતા રસ્તા, આવા બધા કામ અધૂરા છે। ખરેખર છેલ્લા 5 વર્ષ થયા લોકોએ કોંગ્રેસને શાસન આપી અને કાંઈ કામ કરેલ નથી। એ કામ અમે નવેસરથી ચાલુ કરીને 5 વર્ષમાં પરિપૂર્ણ કરશું એવો અમે વિશ્વાસ અપાવીએ છીએ। તમારા તરફથી ગ્રામજનોને શું અપીલ કરશો? બસ સૌ ભેગા મળી ભાજપને મત આપે અને સૌનો વિકાસ થાય એવી શુભકામના। ચોક્કસથી ગામ લોકો રાજેશભાઈ ડાંગરને મત આપે તે માટે થઈને ગામના વિકાસની તેમણે વાત કરી છે, ત્યારે જોવું એ રહેશે કે ગામની પ્રજા કોના પર પોતાનો વિશ્વાસ મૂકશે। તેના પાછળ જુનેદ જાફર સાથે વિશેષ વાર્તા ચેનલ રાજકોટ।